75મા અણુવ્રત અમૃત મહોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલી અણુવ્રત યાત્રા સવારે પદયાત્રા દ્વારા અવધ શંગરીલાથી નીકળી ચલથાણ મુકામે પહોંચી હતી। જૈન સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ આચાર્ય મહાશ્રમણજી તથા સાથે પધારેલા અનેક સાધુ સાધીઓનો ઉષ્માભરી સ્વાગત કરી રેલી કાઢવામાં આવી હતી। ચલથાણ બજાર થઈ સુગર ફેક્ટરીની બાજુમાં આવેલા મંડપમાં પહોંચી હતી। આચાર્ય મહાશ્રમણજીએ જણાવ્યું હતું, 75મા અણુવ્રત અમૃત મહોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલી અણુવ્રત યાત્રા એ નૈતિકતા સદભાવના નશા મુક્તિ જૈન હોય કે અજૈન ઈમાનદારી અને સચ્ચાઈ દરેક ધર્મના લોકોમાં હોવી જરૂરી છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે વિવિધ જૈન સંઘો દ્વારા વિવિધ ધાર્મિક કૃતિઓ રજૂ કરાઈ હતી। આ પ્રસંગે તેરા પંથ સભા ચલથાણ અધ્યક્ષ સુરેશ પીતલિયાએ પોતાનું સ્વાગત કરી વક્તવ્ય આપ્યું હતું। અણુવ્રત પદયાત્રા આજે રાત્રિ વિરામ બાદ સોમવારે વહેલ સવારે ગંગાધરા મુકામે પહોંચી રાત્રિ રોકાણ બાદ મંગળવાર તારીખ 9 એપ્રિલના રોજ સવારે બારડોલી પહોંચશે। જય જિનેન્દ્ર, મારું નામ સિદ્ધિતક। આજે તેરા પંથ ધનુસંઘના 11મા અતિશાસ્ત્ર યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી એમની ધવલસીના જોડે ચલથાણની ભૂમિ પર 20 વર્ષ પહેલી વાર પધાર્યા છે। આજે અમને એમની અમૃતવાણીનું અવસર મળ્યું, લાભ મળ્યું છે। એમના માર્ગદર્શનથી અમે અમારા જીવનને એ જ માર્ગદર્શન પર ચલાવશું અને સુધારશું। એમની શાંતિ, એકતા, અનુશાસન અને અહિંસાના પથ પર અમે બી ચાલશું। એમની છત્રછાયામાં અમે અમારા જીવનને સારું બનાવશું। જય જિનેન્દ્ર, જય જય મહાશ્રમણ, જય જય મહાશ્રમણ। મારું નામ હું કિરણ કુમાર મહેતા, શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા ચલથાણનો કાર્યકારિણી સદસ્ય। આજે અણુવ્રત આંદોલનના અમૃત મહોત્સવનો 75 વર્ષનો અણુવ્રત અમૃત મહોત્સવનો કાર્યક્રમ ચલથાણ ખાતે છે। આજથી 20 વર્ષ પૂર્વ તેરાપંથ ધર્મસંઘના 10મા આચાર્ય શ્રી મહાશ્રમણજી મહાપ્રજ્ઞજી અહીંયા પધાર્યા હતા। એમના પછી 20 વર્ષ બાદ આજે 11મા તેરાપંથ ધર્મસંઘના 11મા આચાર્ય શ્રી મહાશ્રમણજી એમની ધવલ સેના સાથે અણુવ્રત આંદોલનના પ્રચાર માટે પધાર્યા છે। અણુવ્રત આંદોલનનો હેતુ એ છે કે જૈન અજૈન અને અન્ય ધર્મના લોકો પણ એનો લાભ લઈ અને પોતે નશામુક્તિ, આપસી ભાઈચારો અને સદભાવના, એકબીજા પ્રત્યે સદભાવના કેળવે એના માટે અમારા આચાર્ય શ્રી લોકોને અપીલ કરવા માટે આવ્યા છે। આજે રવિવાર પણ હતો અને આચાર્યશ્રીજીના દર્શન કરવા માટે લગભગ 3,000થી 3,500 લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમનો પ્રવચનનો લાભ લીધો હતો। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કડોદરા।